श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम धेयम् श्यामं सितं दिवुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये। વિક્રમ સંવત 2076 અધિક આસોવદ અમાસ શુક્રવાર તારીખ 16મી ઓક્ટોબર 2020 કથા ભાગ 407 કથા સ્થળ ભજન હોલ કુંડળધામ જોત જોતામાં વાલા ભક્તો અધિક માસ પણ આજે આખર દિવસે આવી ગયો। આપણે તો ચાતુર્માસની વાતો કરતા પાછું શ્રાવણ મહિનામાં ભજન ઉપાડ્યું હતું, અધિક મહિનો આવ્યો તો એમાં આપણે બધાએ વધારે ભગવાનને રાજી કરવાનું નક્કી કર્યું, પણ ખબર નથી રહેતી, રાગે પડે પડે ત્યાં તો સમય વયો જાય છે। મને લાગે છે આપણી જિંદગી પણ જોત જોતામાં આમ જ જતી રહેવાની છે, અને જો ગાફલ રહી ગયા હશું, કરવાના કામ ઉપર પૂરેપૂરું ધ્યાન નહીં દીધું હોય તો મોત તો એના સમયે આવી જ જવાનું છે, પણ ત્યારે પસ્તાવવું બહુ પડશે। ક્યારે રે ખાવામાં પીવામાં હરવા ફરવામાં આ દુનિયાવી મોજ મજા માણવામાં જિંદગી બગાડી નાખી, અરે નહીં જેવા અહંકારને ઈગોને વશ થઈને કેટલો કંકાસ કર્યો, કેટલો મફતનો કજિયો ઊભો કર્યો, માઇન્ડથી આપણે કેટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા, ત્યારે ભજન ભક્તિ સેવા સત્સંગ ક્યાંથી થાય। મોહ અહમ મૂકી દેવું પડે તો મૂકી દઈએ, પણ સુખે ભગવાન ભજાય, ચેનથી રહેવાય અને પ્રભુની ભક્તિમાં વધારે ને વધારે જોડાઈ જવાય તો મર્યા પછી કાં આપણે આ હોળી જોવા આવવું છે બાપા। એક જન્મ છે, થોડું સહન કરવું હોય તો સહન કરી લઈએ, થોડું મોટું મન રાખી લઈએ। ક્યારેક બોસ બહુ માથાભારે હોય તો ક્યારેક બૈરી માથાભારે હોય, આ દુનિયા છે બાપા। ક્યારેક ધણી માથાભારે હોય તો ક્યારેક બાપ માથાભારે હોય, બધું હોઈ શકે આ દુનિયામાં। આપણે એની સામે થોડાક સરળ થઈ જઈએ, હુંવાળા થઈ જઈએ, ભગવાનના ભગત થઈ જઈએ, સુખે ભજન થાય, સત્સંગ થાય અને પાર ઉતરી જવાય। આજ કી માંગ 18। જીત કા જાદુ ક્યા હૈ, કોઈ ચિંતક ને હમસે એક સવાલ કર દિયા, જીત કા જાદુ ક્યા હૈ, યદિ ખુદ સે નહીં હારોગે તો અવશ્ય જીતોગે, યદિ ખુદ સે નહીં હારોગે તો અવશ્ય જીતોગે, આજ નહીં તો કલ। મેં સમજ રહા હું, બહુત અચ્છા એ વિચાર હૈ, યદિ હમ ઇસસે સંમત હો જાય ઓર હમ નિશ્ચિત કર લે કે ઓર કોઈ હરાવે યા ન હરાવે, લેકિન ખુદ સે તો કભી નહીં હારુંગા। ખુદ સે હાર જાના કા મતલબ હૈ હિંમત ખો બેઠના, યદિ હમ હિંમત ખો દે, નર્વસ હો જાય, ડિપ્રેશન મેં ચલે જાય, અબ જીત કી દુનિયા ભર મેં કોઈ ગુંજાઇશ નહીં હૈ। દુનિયા મેં યદિ હાર ગયે, મેદાન મેં હાર ગયે, હો સકતા હૈ આજ નહીં તો કલ હમ એક દિન દુબારા જીત સકતે હૈ, લેકિન હમ હમારે મન સે હાર બેઠે, મેં નહીં જીત પાઉંગા, મતલબ ઇસ જીવન મેં મેં સુખી નહીં હો સકુંગા, મેં મેરે જીવન કી જો જો અડચણે હૈ ઉસકો હટા નહીં સકુંગા, તો અબ કોન મદદ કર સકતા હૈ। એક બાર હમ હિંમત મેં મર્દ બને તો હમારે મહારાજ મદદ કરને કે લીએ સદૈવ તૈયાર હોતે હૈ। હા, હો સકતા હૈ કે કોઈ કોઈ દિક્કતે એસી હોતી હૈ કે જિસકે લીએ જિનકો પાર કરને કે લીએ હમકો બહુ જ્યાદા સમય ભી દેના પડતા હૈ, મહેનત ભી લગાની પડતી હૈ, લેકિન
यदि हम स्वयं नहीं हार जाएंगे तो एक दिन प्रभु कृपा अवश्य हो जाएगी। हमारा कर्तव्य को सामने रखते हुए, नियम धर्म को संभालते हुए मेहनत सदैव चालू ही रखनी चाहिए। हाँ, हमारी गलतियों को हम सुधारते रहे तो वो जीत जल्दी से हम प्राप्त कर सकते हैं। मैंने देखा था कोई नन्ही सी लड़की कुछ अपने बुजुर्गों को देखती हुई ट्राई कर रही थी कि मैं भी कुछ अश्वारी करूं, लेकिन उम्र छोटी थी, बहुत बड़ी दिक्कत थी, लेकिन हार नहीं मानी। तो आखिर में क्या हुआ देखिए। सब लोग देखते हैं, सब हंसी भी उड़ाते हैं, लेकिन ट्राई कभी छोड़ने में मानती नहीं। कितनी ट्राई हुई देखिए। एक बार तालियां होनी चाहिए। हम भी ऐसा ही सीखे और ऐसा ही करते रहे। पुरुषोत्तम चरित्र पुष्पमाला नामना ग्रंथमा आजनी कथा वाला भक्तों आपने सौने खूब ज प्रेरणा आपवानी छे। घणी वखत आपने भगवानना भक्त होवा छता आबरू ना ज उपासक बनी गया होईए छे। आपणी आबरू मान मोभो मर्तबो जलवाय एज आपणा जीवनमां सर्वोपरि बनी गई होय छे। आ एक बहुत मोटी भूल छे। आपणो मान सन्मान એ આપણા ભગવાન નથી, એ તો એક ક્ષુલ્લુક માનસિક ભ્રમણા છે। ઘણી વખત આપણે સમાજમાં, વ્યવહારમાં, કંપનીમાં, ભણતર ગણતરમાં થોડાક આગળ હોઈએ એટલે આપણે ખુદ આપણી જાતને મહાન મોટા તરીકે માની લઈએ છીએ કે હું તો મોટો માણસ છું। મોટા માણસને એમ આવું બધું ચાલે નહીં, આવું બધું પોસાય નહીં। આપણે આપણે મનમાં આવું સમજી બેસતા હોઈએ છીએ। ઘણી વખત સેલરી સારી હોય, ઇન્કમ સારી હોય, જરાક બાપદાદાની કમાણીને કારણે ધન ભેગું થઈ ગયું હોય, આપણે જાતે કમાણા હોય એટલે આપણે એવું માની લઈએ છીએ હું તો બહુ રીચ છું, ધનવાન છું। આ બધા હરિભક્તો ખરા, પણ એ ગરીબ માણસો, હવે ગરીબોની સાથે મારે આમ સેટ ના થાય। એ તો ગરીબ છે, હવે એને શું ખબર પડે? હું તો મોટો માણસ છું, ધનવાન છું, ગામમાં સમાજમાં 5-25 પરગણામાં મારું નામ છે। આખરે આનું માન અને એનું બંધન આપણને ખેવડું મોટું નુકસાન કરી શકે છે। આજે એની કથા આવે છે। હું ઈચ્છું હું અને તમે આપણે બધા જ આ વાતને ખાસ ધ્યાનમાં રાખીએ કે જો ભક્ત છીએ તો આપણા જીવનમાં સર્વોપરિ સ્થાને ભગવાન જ રહેવા જોઈએ, બીજું કશું જ નહીં। પ્રાયોરિટી નંબર 1 મારા પ્રભુની પ્રસન્નતા, પ્રભુના પ્રાણ પ્યારા મોટા પુરુષ મારા ગુરુદેવની પ્રસન્નતા, એમના વાલા સંતો અને ભક્તોની સેવા, આનાથી વધારે બઢતર ચડતર મારે કશું જ ના જોઈએ। જો માન મોટપ અને આબરૂમાં બંધાઈ જઈએ તો ઘણી બધી વખત ભગવાનના વચને, ભગવાન કે ભગવાનના ભક્તની સેવા માટે પણ આપણને એ માન, એ આબરૂ, એ બંધન આડા આવે છે, વચન લોપ આવે છે, મરજી તોડાવે છે અને સેવાનો ચાન્સ ખોવડાવે છે। ત્યારે મર્યા પછી એ માન મોભો અને આબરૂ કલ્યાણ નથી કરી દેવાના, એ તો કલ્યાણ બગાડનારા છે। ભગવાન, ભગવાનના વાલા સંતો, એમનો રાજીપો, એ આપણા માટે કલ્યાણકારી છે। ઘણી વખત આપણને નાના ભક્તોને ઘેર જવામાં, નાના ભક્તોની સાથે ઊભા રહેવામાં, એનો પક્ષ રાખવામાં, એને મદદ કરવામાં આપણું માન ના પાડે છે, આપણી આબરૂ ના પાડે છે કે હું એનો પક્ષ રાખું, એની સાથે ઊભો રહું તો સમાજ મારી પણ કિંમત નાની કરે, તો તું તારી સમાજ પાસે કિંમત મોટી રખાવીશ કંઈ, એનાથી તું મહાન બની નહીં જા, એ તો સ્વાર્થીલો સંસાર છે,
જો તારાથી એનો સ્વાર્થ સિદ્ધ થતો હશે તો તને કાકા કાકા ભાઈ ભાઈ કરશે, જે દિવસે એનો સ્વાર્થ નહીં સરે તે દાડે તને પણ ઉકોડામાં નાખી દેશે. એના કરતાં ભગવાન ને ભગવાનના ભક્તનો થઈને રે, એ ભગવાનના કોઈ વાલા સંતનો પક્ષ રાખ. જો ભગવાન ને ભગવાનના સંતો ભક્તોના પક્ષે રહેશું, એનું સારું કરીશું અને એના વાલા કૃપાપાત્ર બનીને રહેશું તો દુનિયા ગણે યા ન ગણે, એ નરસિંહ મહેતા મીરાબાઈ અને નંદ સંતો અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન વખતના તમામ ભક્તોની જેમ ડંકો વગાડીને અક્ષરધામ મળશે. કાળ કર્મ અને માયાના પણ ઉપરી થવાશે. તારા કેવડો મોટો ફાયદો છે. આજની કથા મને તમને આવી કંઈક શીખ આપવાની છે, સાંભળતા રહેજો. સ્વામિનારાયણ ભગવાન ગામ મહેથાણમાં બિરાજે છે. પૂજાભાઈ અને કાકાભાઈ ગામના આગેવાન અને વળી સત્સંગી છે. એમના બેન જીજીબા તો બહુ જ સારા મુક્તરાજ છે, એટલે મહારાજ એમના ઘેરે છે. પણ હવે ગામના નાના નાના ભક્તો એ મહારાજને ઘેર જમવા માટે બોલાવ્યા, આમંત્રણ આપ્યું. મહારાજે હા પાડી કે ભલે એને ઘર નાના છે, ગામમાં અને સમાજમાં નાના છે, પણ એ અમારા ભક્ત છે. અને એક એંગલે વિચારીએ તો એ સમાજમાં ભલે નાના કહેવાતા હોય, એના ભગવાન કેવા મોટા છે, એ એનો સંબંધ જેની હારે છે એ કેવી ઊંચી વાત છે. મહારાજે તો હા પાડી, પ્રેમથી હા પાડી કે જાઓ તમારા ઘરે થાળ બનાવો, અમે આવશું. રોજ નવા નવા ઘરે થાળ થાય, રોજ મહારાજ બીજાના ત્રીજાના ઘરે જાય. જ્યારે જ્યારે મહારાજ ત્યાં જમવા જાય ને ત્યારે એક ગામના આગેવાન અને વળી હરિભગત તરીકે પૂજાજી બાપુને જોડે લઈ જાય કે પૂજાભાઈ તમે જોડે આવો, અમને હાવ એકલાપણું ન લાગે. પરિચય આપવા થાય કે મહારાજ અમારા ગામમાં આ ભાઈનો આવો સત્સંગ છે, આવી નિષ્ઠા છે, આવો સંતોનો પક્ષ રાખે છે, બધું તમે અમને વાત કરજો અને આપણે જોડે જોડે જઈશું. તે બહુ સારું. પૂજાજી રોજ જોડે જાય, મહારાજ થાળ જમે, પછી એ જે થાળ હોય ને એ પૂજાભાઈને આપે, તે પછી પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ પૂજાભાઈ પણ લે. ક્યારેક એ ઘર આખો સત્સંગી હોય તો મહારાજ વેચી દે કે ભાઈ આટલું આ યજમાનનો પ્રસાદ અને આટલો પૂજા બાપુ હારે આવ્યો, બાકીનું તમે પીરશો, એમ કરીને મહારાજ જમાડે. હવે થયું એવું કે રોજ આવું બનવા લાગ્યું. તો ધીરે 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 ગામમાં જે નાખોરિયા માણસો હોય, ચંડાળ ચોકડી જેવા હોય, જે ઈર્ષાખોર હોય, જે વિરોધીઓ હોય, જેને સત્સંગ ન હોય પણ હવની હારોહાર માન મોભો રાખવો હોય, તે જેને તેને કોકને મહારાજે કીધું ભાઈ હમણે નહીં, અત્યારે અમે બહુ બીજી છીએ, તમારો વારો પછી આવશે, એ બધા દુભાયેલા આડા ફાટેલા એણે પૂજા બાપુ વિશે વાત ઉડાડી. પૂજાભાઈને ખાવા નથી મળતું, તો રોજ જેને હોય ઘરે ખાવા જાય છે, સ્વામિનારાયણના પ્રતાપે એનું પેટ ભરાય, જોવો નહીં હું કામ જેને હોય ઘરે જાય. આવું પેલા અજ્ઞાનીઓ બોલવા લાગ્યા. કોણ બોલવા લાગ્યા? આપણને પૂજાભાઈ વિશે આ વાત સહજ લાગે છે, પણ જો આપણા વિશે કોક આવું બોલ્યું હોય ને ભ્રકુટી બઠી થઈ જાય, ચોટલી તો ખીતો થઈ જાય. ખરેખર તમે કલ્પના કરી જુઓ કે આપણા ગામમાં સંતો આવ્યા હોય, સંતો રોજ નવા નવા ઘરે થાળ કે પધરામણી માટે જતા હોય, આપણને જોડે લઈ જતા હોય, ને આપણને જોડે લઈ જાય છે સેવામાં, એટલે સંતો એવું જાણતા હોય કે ભાઈ અમારી સેવામાં આવે અને અહીંયા જમાડવાના જ હોય ને, તો એ વળી આપણને ત્યાં જમાડતા હોય, અને આપણા વિશે ગામમાં કોક આવું બોલે ને એમાંય આપણા બરોબરીયા હોય, આપણા વિરોધી હોય, એ જો આવી નિંદા ટીકા કરવા લાગે, ભલ ભલાને મારા જેવાને હું ઘરામ થઈએ, અને એમ થાય કે હવે હવે સંતોને હું કયા નિમિત્તે કહું. સ્વામી હમણાં બે દીથી હળેખમ થઈ ગયું છે, તું પાંચ દી આરામ કરી લઉં. હા હા, તને શેનું હળેખમ થયું એ ખબર પડી ગઈ અમને. તરત જ મનમાં એમ થાય, ખરું ગામમાં મારી વાતો થવા માંડી છે, બધા મને એમ માનશે કે આ ભૂખાળો છે અને ખાવા નથી મળતું, એટલે સંતોની હારોહાર બધે જાય છે. હા, આપણે ઈચ્છા ન રાખીએ એ 100% આપણી પાત્રતા છે. કદી એવો સ્વાર્થ ન રાખીએ કે સંતો જ્યાં જ્યાં ત્યાં મન જોડે જોડે લઈ જાય, મને જમાડે, ગામમાં મારું માન વધારે, ને સંતોની હારે થાળ પ્રસાદ પાણી મળે, એ ઈચ્છા થાય એ તો બહુ જ ખોટું. પરંતુ સંતોને જરૂર હોય, મોટા પુરુષની આજ્ઞા હોય અને આપણે એમની સેવામાં જવાનું હોય, તો હવે આબરૂને હોગા વાઘી કરીને પણ એ સેવા કરી લેવી જોઈએ. થયું એવું, અજ્ઞાનીઓ આવું બોલવા લાગ્યા. એ વાત ડાયરેક્ટ પૂજાભાઈને તો કોકે ન કરી, પણ એ વાત કાકા બાપુ પાસે પૂગી ગઈ. બે હગાભાઈ, જ્યારે કાકાભાઈએ વાત સાંભળી અને પૂજાભાઈ ઉપર ખીજાણા,
તમે રોજ ને રોજ મહારાજની હારે દોડ્યા જાઓ છો, તમને ખબર છે ગામમાં કાનમાં કીડા પડે એવી વાતું થાય છે, જાશો નહીં હવે લોકમાં આપણી એવી વાતું થાય છે, મારાથી તો સંભળાતું નથી, નકામો કંઈક ડખો થાય મહારાજની હાજરીમાં વળી કંઈક જપાજપી બોલી જાય, રવા દે ને ભલા માણા, પૂજા બાપુને બરાબર ના લીધા તે પૂજાભાઈ કે સારું તાર પછી એવું થાળ તો ગોઠવાઈ ગયેલા જ હોય, બીજે દિવસે દેવરાજભાઈ ઠક્કરને ઘરે થાળો અને બરોબર એવું દેવરાજભાઈ એક જ સત્સંગી, ઘરમાં બધું અકોણું હતું, હવે એના ઘરે જવાનું થયું, બાયુ માણસ સત્સંગ હોય નહીં અને ભગતને રાજી કરવા જવાનું હતું, આજે તો દેવરાજભાઈનું ઘર હવે બધું પડી ગયું, નવું થયું છે, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ સ્થળે જમવા માટે પધાર્યા, પૂજાભાઈ તો જોડે ન ગયા, ગમે તે નિમિત્તે છટકી ગયા, ટાઈમ થઈ જાય એટલે મહારાજને તો જવું જ પડે ને, તો મારા તો ગયા, કોઈ હારે હતું નહીં, અને મહારાજ ત્યાં થાળ જમવા બેઠા, જેવા મહારાજ થાળ જમી રહ્યા એટલે રોજના નિયમ મુજબ પ્રસાદી વધી, હવે થાળમાં બધું પીરસ્યું હોય કાંઈક તો વધે તો ખરું જ, મહારાજને ખબર પડી ગઈ કે આ ઘરમાં સત્સંગ તો બીજાને છે નહીં, આપણે દેવરાજભાઈને રાજી કરવા આવ્યા છીએ, જો પૂજો ભાઈ હોત ને તો આ પ્રસાદી એને અપાત અને આ ઘરવાળાને બીજો પ્રોબ્લેમ ન થાત, પણ હવે હતા નહીં એટલે પછી મહારાજ તો ચળું કરી મુખવાસ લઈને ઘડીક દેવરાજભાઈને રાજી કરી અને વાતો એ વળગ્યા, બરોબર એ જ ટાઈમે વાલા ભક્તો સ્વામિનારાયણ ભગવાનની નજર સામે દેવરાજભાઈની ઘરવાળી પેલો મહારાજનો વધેલો જે થાળનો પ્રસાદ હોય ને ઉઠાવીને બહાર કૂતરાને નાખેવી, આપણને ખબર હોય કે પુરુષોત્તમ નારાયણ શા માટે આવું બધું કરતા હોય, એનો કેટલો અગાઉ પ્લાન હશે, પેલા કુસંગીઓની વાત સાંભળીને કાકાભાઈ ને પૂજાભાઈ બે આ અળસાવી માર્યું, આવું થયું, કૂતરાને નાખી દીધી, આ જોઈને પ્રભુજી ઉદાસ થઈ ગયા કે આ તો આ લોકની ખરી વિડંબણા છે, ઘરમાં એક સત્સંગી હોય તો આપણે એને રાજી કરવો પડે, એને ન રાજી કરી તો એને દુઃખ થાય કે હું ગરીબ નાનો માણા મારા ઘરે કોણ આવે, એટલે આપણે એને રાજી કરવા જઈએ, હવે એના ઘરમાં બીજાને પાછો સત્સંગ ન હોય, એના મનમાં તો ઊંડે ઊંડે એવી બીક હોય કે આ પ્રસાદી ખાશું તો વળી આપણે સત્સંગી થઈ જવું, મહારાજની હાજરીમાં બની ગયું, મહારાજને બિલકુલ ન ગમ્યું, મહારાજ ઉતારે આવ્યા અને પૂજાભાઈને આ વાત કરી કે પૂજાભાઈ તમે આવ્યા નહીં, આજે તો આવું બી નું, લ્યો હવે શું કરવું, પૂજા બાપુને ખબર પડી કે મહારાજને ગમ્યું તો નથી પણ હવે આ બધા દરબારો મોટા માણસો, એમણે વાતને જરાક હળવી કરવા માટે હસી ખુશી કરી નાખી અને પછી હસી ખુશીમાં બે હાથ જોડીને એમ કીધું, મહારાજ અબળાને બુદ્ધિ બહુ થોડી હોય એમ ન ખબર પડે એટલે મહારાજ આવું તો બધું આ દુનિયામાં રહેવાનું, એમ કરીને થોડી હસી ખુશીમાં વાત હળવી થઈ ગઈ, મહારાજ સમજી ગયા, પ્રભુ તો સમજે ને આપણે સમજીએ કે ન સમજીએ, પછી સમજણા સમજી જાય ભાઈ, આપણે રોજ અવળું લે લે કરતા હોય, રોજ રિહાયા કરતા હોય, રોજ ખીજાયા કરતા હોય, રોજ મુંજાઈ જતા હોઈએ, સમજવાની વાત સમજીને સુધારી ન લેતા હોઈએ, કોઈનું માનતા ન હોય તો પછી સમજણા તો સમજી જાય કે ભાઈ આ કાચનું વાસણ છે, આ જરાક વધુ પાકી ગયેલો પપૈયો છે, આ જરા નરમ પડી ગયેલું ટમેટું છે, તો હવે આપણે આને આમ તો શું કરે, તાર તમે કહો સમજણા માણસો હોય તો સમજવું પડે છે ને, મહારાજ સમજી ગયા, હવે જે થયું તે બી શું થાય, વાલા ભક્તો આ એક ઘટના મને તમને કેટલું કહી જાય છે, આવો આજને આજ નક્કી કરીએ કે હવે કોઈ દિવસ મોઢભા રહેવા માટે થઈને આબરૂનો ઉપાસક થઈને મારા ભગવાનની કોઈ ઈચ્છા હોય મરજી હોય કે આજ્ઞા હોય એ કોઈ દી નહીં લોકો, ક્યારે આવી દુન્યવી બબાલને કારણે કુસંગીઓના કોઈ બે કુવેણને કારણે મારા વાલા ગુરુજી મોક્ષના દાતા મારા વાલા સંતો અને પ્રભુના પ્યારા ભક્તોનો પક્ષ રાખવામાં એની હારે ઊભા રહેવામાં એને ઘેર જવામાં એને મદદ કરવામાં પાછી પાની નહીં કરવું, જો એમાંથી આપણે ગયા તો કલ્યાણના ગયા, ભગવાન ને ભગવાનના સંતો ભક્તોના જો આપણે થઈને ન રહી શક્યા
તો કોણ દેહ કલ્યાણ કરી દેવાનો છે? એ આબરૂ મોક્ષ આપશે? આ દુનિયાનું ધન, માન, મોભો, મર્તબો એ મોક્ષ નથી આપી શકવાના. આ દેહ પણ આ બળી જવાનો છે, તો બીજું શું સાથે આવવાનું છે? એના કરતાં ભગવાનના થઈને રહીએ, પ્રભુના પ્યારા સંતોના સેવક બનીને રહીએ, શિર સાટે મન કર્મ વચને એનો પક્ષ રાખીએ. એમના વચને નાનામાં નાના ગરીબ પણ જો ભગવાનના ભક્તો હોય તો ભગવાનને મોટા પુરુષના કહેવાથી એનોય પક્ષ રાખીએ, એના રાજીપા માટે એની સેવા કરીએ. એમાં આપણો માન મોભો મરતબો આડો આવવો જોઈએ નહીં. માની લ્યો, સમાજમાં બે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે. એક ખૂબ ગરીબ નાનો માણસ છે અને એક મોટો સાહેબ છે, ક્લાસ વન ઓફિસર છે કે એક્સ વાય ઝેડ મોટા બિઝનેસમેન છે, જે છે તે. પેલા ગરીબ માણસને ઘેરે સંતો આવ્યા છે અને આ મોટા માણસને ત્યાં જવાનું છે. એવડો એ શરમનો માયરો બાના કાઢીને જાય નહીં, તો ખોટ પેલા ગરીબને નથી, ખોટ તો આને છે. એવી જ રીતે પેલા ગરીબ માણસના ઘરે કોઈ શુભ પ્રસંગ છે અથવા કોઈ દુઃખદાયી કોઈ ઘટના ઘટી ગઈ છે, એવા ટાઈમમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી આ મોટો માણસ ત્યાં જઈને ઊભો રહે, બેસે, એની પીઠ થાબડે, એની હારે રહે, એના સુખ દુઃખ પૂછે અને થઈ શકે એટલી મદદ કરે, કમસે કમ બાળ હોંફ આપે. અને ઓલા ગરીબ માણસને ટેકો મળી જાય કે બાપ, આ દુનિયામાં તમે મારા હગા ભાઈ છો, તમે મારા બાપ છો, તમે મારું રાખ્યું એવું મારી નાતે નથી રાખ્યું, તો સ્વામિનારાયણ ભગવાન રાજી રાજીના રેડ થઈ જાય કે ન થઈ જાય? એ ભગવાનનો ભગત છે. શ્રી કૃષ્ણ ભગવાન જેની પાસે એક તસુ જમીન નહોતી ને એવા પાંડવોના પક્ષે રહેતા હતા કે નહોતા રહેતા? વનવાસ ખેડવો પડતો એની હારે રહેતા. 12 વર્ષ જેને કપરામાં કપરા ગયા હોય પ્રભુ એના પક્ષે રહેતા. અને આજે મારે ને તમારે રૂપિયાવાળા થવું છે ને રૂપિયાવાળાને પડખે રહેવું છે, એ મોઢભાર થવું છે ને મોટા માણસ જ આપણને ગમે છે. રૂપિયાવાળા અને મોટા માણસ બધા જ ખરાબ જ હોય એવું મારું કહેવું નથી, પણ ભગવાનના જો ખરા ભક્ત હોય, કદાચ પ્રારબ્ધ વશાત નાના માણસ તરીકે ગણાતા હોય, અરે વર્ણ વ્યવસ્થાની દ્રષ્ટિએ કદાચ એ નાનામાં ગણાતા હોય, પણ ભગવાનના ભગત છે જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, એ કદી નાના માની લેવા જોઈએ નહીં. એને જે નાના માને એ જ નાનો હોય છે ને કાં નાનો થઈ જાય છે. ભગવાનના ભક્ત આપણા માટે આ દુનિયામાં નંબર વન છે. મહારાજ મેથાણમાં હતા અને ગામ ભદ્રેશીના શેઠ સુરચંદભાઈ ત્યાં આવ્યા. મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારે ગામ ભદ્રેશી પધારો, હે પ્રભુ અમને સૌને પાવન કરો. નાનું એવું ભદ્રેશી ગામ મહારાજ ત્યાં પધાર્યા. સુરચંદ શેઠ એમનું ઘર હતું એ જમાનામાં. મહારાજની ત્યાં પધરામણી કરી અને વાલમજીએ ત્યાં રોકાણ કર્યું. આજે પણ નાનકડું એવું ગામ ભદ્રેશી, એનું સુરચંદ શેઠનું આ ઘર થોડુંક અવશિષ્ટ બચ્યું છે. બાકીનું થોડુંક હવે તૂટતા ફૂટતા નવું થઈ ગયું છે, પણ આ તો ઓરિજિનલ છે હો મારા ભાઈઓ. જ્યાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જો ગોખલામાં ચરણારવિંદે દેખાય, જોયા જો રહ્યા હરું, ગામડે ગામડે ઘેર ઘેર બધે નિશાનીઓ મળે, બોલો કેવું છે આ બધું? હે, એ જેને આ વિઝન સૂજ્યું હશે કે પ્રાઇવેટ ગ્રહસ્થના ઘરે પણ આટલું તો કરી જ દે. કેવા આજે પુરાવાઓ સાથે આપણને પ્રતીતિ આપે છે. વાહ ભાઈ વાહ, બહુ જ સરસ. જ્યારે મહારાજ ભદ્રેશીમાં સુરચંદ શેઠને ઘેરે હતા ત્યારે એમની એક દીકરી, એમનું નામ પૂતળીબાઈ હતું, એ અહીંયા પિયરમાં આવેલા, એમણે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ વઢવાણમાં મારું સાસરું છે, કૃપા કરો ને મહારાજ, કોક દિવસ આપના પગલા થાય, ત્યાં ઘર કુટુંબમાં સૌને સત્સંગ થાય, આપની કૃપા દ્રષ્ટિથી અમે બધા સુખેથી આપની ભક્તિ કરી શકીએ. મહારાજને એમની પ્રાર્થના ગમી, મહારાજે વચન સ્વીકારી લીધું. લગભગ આડે રસ્તે 10 કિલોમીટર જવું પડ્યું, મહારાજ વઢવાણ ગયા. એ પૂતળીબેન સુરચંદ શેઠની દીકરી એમના સાસરિયામાં મહારાજ ગયા, બેનનો ભાવ આરોગ્યા, એમને રાજી કર્યા. ત્યાર પછી મહારાજ જેમ્યા અને ગામ વઢવાણથી પ્રયાણ કર્યું, મહારાજ મોળી પધાર્યા.
મૂળીમાં થોડાક દિવસ મુકામ કર્યો. આ વખતે ગ્રંથકાર મૂળીની લીલાનો કોઈ વિસ્તાર કરતા નથી અને ત્યાંથી શ્રી હરિજી મહારાજે ગામ લીંબલીનો પંથ લીધો. લીંબડી નહીં પણ લીંબલી, આ બંને અલગ છે. મહારાજે કીધું તાબડતોબ લીંબલી જવું છે. શા માટે મહારાજ આ વખતે સ્પેશિયલ લીંબલી પથાર્યા એનું કારણ અદ્ભુત છે. એક બીજી એવી ઘટના આવી રહી છે ભક્તજનો, આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનો હાર્દિક અભિપ્રાય જોવા મળશે. અને ધર્મ માટે, શાસ્ત્રીય સદાચારના પાલન માટે ખોદ પરમાત્મા ખેટ કેટલું કરતા, કેવું કેવું ધ્યાન રાખતા. લીંબલીમાં મહારાજ આ વખતે જે માટે આવી રહ્યા છે એના રહસ્યને જાણવા માટે એકવાર ફેર કથા પ્રવાહ કચ્છમાં લઈ જવો પડશે. અત્યારે મહારાજ લીંબલી તાબડતોબ આવી રહ્યા છે, એનું મૂળિયું કચ્છ છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા, ફરતા ફરતા શ્રી હરિજી મહારાજ ધમડકા પહોંચ્યા. મહારાજે આ પ્રદેશમાં અનેક વાર એવું સાંભળ્યું કે કેટલાક આગેવાનો ગામધણીઓ એવા છે કે જે પોતાના ઘરે જન્મેલી દીકરીને જન્મતા જ ટોકકાળમાં દૂધ પીતી કરે છે, મતલબ મારી નાખે છે, જેને શાસ્ત્રોમાં 100-100% ના કીધી છે એવી આ હિંસામય પાપાચારની પ્રવૃત્તિ થાય છે. મહારાજને ન ગમ્યું. ધમણગામાં એમના સત્સંગીઓ હતા. રામાનંદ સ્વામી વખતનો આ ગામમાં સત્સંગ હતો એટલે મહારાજે આ ગામમાં આ કુરિવાજ બંધ કરાવવા વાત કરી કે ભાઈઓ, તમે દીકરીને દૂધ પીતી શું કામ કરો છો? શબ્દ તો બહુ જ સારો છે, દૂધ પીતી કરવી. સાંભળીને તો આપણને બધાને ખુશી થાય કે ભાઈ, નાના સંતાનને બાળકોને દૂધ પાઈ તો સારું જ કહેવાય ને, કેટલું સારું. જેને ખબર ન હોય એ તો આશીર્વાદ દે, ખુશ ખુશ થઈ જાય કે ભાઈ દૂધ પીતી કરવી તો કેવું, જેટલી નાની ઉંમરે દૂધ પીવા માંડે સારું, પુષ્ટિ થઈએ. પરંતુ ખરેખર એ પાવા માટે નથી, શ્વાસ બંધ કરી દેવા માટે છે. દૂધના વાસણમાં ઊંધે કાન એના પગ પકડીને મોઢું બુડાડી દેવું, આ નામ દૂધ પીતી કરવાનો એક રૂઢ શબ્દ છે. પછી તો ખબર નહીં, મારવા માટેના અલગ અલગ પ્રકારો હશે. ઘણા માણસો દૂધ શું કામ એટલું બગાડે, જેના હૃદયમાં ક્રૂરતા જ આવી હોય તો. મહારાજે ધમણકામાં વાત કરી કે ગમે તે થાય આ બાળ હત્યા બંધ કરો, આ સારું નહીં. તમે અમારા સત્સંગી છો અને આવી બાળ હત્યાઓ થાય. એ જમાનામાં ગામ ધમણકાના ગામધણી બાપુ લાધાજી હતા, આગેવાન હતા. એમના 4 દીકરાઓ હતા, અદાભાઈ, કલ્યાણસિંહજી, રાયધણજી વગેરે. એ દરબારોએ વાત કરી કે મહારાજ, અમારા દખ બહુ વિચિત્ર છે. કે કેમ ભાઈ, શું થયું છે? કે અમારો આ નાનો દીકરો રાયધણજી છે ને, એને 2 દીકરી જન્મી છે. હવે એકનું પોહાણ ન થાય એમાં 2. રાયધણજીએ કીધું, હા મહારાજ, એવું જ થયું છે. 2 દીકરી એકને બદલે, મારે ભગવાને 2 આપી છે, તો હવે શું કરવું? તમે કહો છો દૂધ પીતી ન કરવી, તો કરી હું. મોટીનું નામ કરણી રાખ્યું છે, નાનીનું નામ તેજુ છે. મહારાજ કે, પણ શું કામ તમારે આવું કરવું પડે છે? જે વેદોમાં ચોખ્ખી ના પાડી છે કે મા હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પણ ભૂત પ્રાણી માત્રની કદી હિંસા ન કરો. તમારા ઘરે ભગવાને જેને માણસનો અવતાર આપ્યો છે એને તમે ખુદ એના મા બાપ થઈને મારી નાખો, શું કામ આવું કરવું પડે છે? મને માંડીને વાત કરો. ત્યારે એ દરબારોએ કીધું કે હે પ્રભુ, દીકરીને જો અમે ઉછેરીએ તો એના લગ્નનું મહા દુઃખ છે, એટલો બધો ખર્ચો થાય. અમારે ત્યાં એવા રિવાજ પડી ગયા છે કે દીકરી પરણાવવા વાળાએ આટલા મોઢે માગ્યા ખર્ચા કરવા પડે. હામા પક્ષના જે હોય જે કે એ બધા રીત રિવાજો સાચવવા પડે. અને વળી સોમાનનો બહુ મોટો પ્રશ્ન છે પ્રભુ, આમાં
ઘરે દીકરી હોય તો દીકરી તો કોકને જ દેવાની થાય, જેને દીકરી દઈએ અને અમે બધા હાળા થઈ જઈ, અમારો હાથ નીચો આવી જાય. બાપ, ભાત ભાતના પ્રશ્નો હતા, અમારાથી હગાઈ થઈ શકે નહીં, લગ્ન લેવાય નહીં, અને અમને કોક હાળો ને હાળા સાહેબ કે મારાજ મોરોજ મહારાજ કે એવું કરો, બસ આ હિંસા ન કરો, પાપ ન કરો, તમે અમારું વચન પાળો, જાઓ તમે દીકરીઓ ઉછેરો એનું કન્યાદાન કરી દેવાનું મારી માથે. ખુદ સ્વામિનારાયણ ભગવાને આવું માથે લીધું, મનાવ્યા. મહારાજ કે જેટલો પણ ખર્ચ થાય બધો જ ખર્ચ અમારી માથે, બસ એની હગાઈ ક્યાં કરવી, લગ્ન કેમ લેવા, કેવી રીતે બતાવવા, પણ ભાઈ સાહેબ તમે હિંસા ન કરો. માન્યા, ભગવાનના ભગત હતા તે વળી પ્રભુએ આટલું બધું માથે લીધું, વેણ રાખ્યું અને પેલી દીકરીઓને પછી મોટી કરી. હે વાલા ભક્તો, આજે હું તમે કંઈક આવું તો નથી કરતા ને કે આપણા ક્ષુલ્લુક સ્વાર્થને ખાતર, સ્વમાનને ખાતર, આબરૂને ખાતર, એ પૈસાના લોભને ખાતર પ્રભુના વચનો લોભતા હોઈએ, અને પછી ભગવાન કે કોઈ ભગવાનના અતિ વાલા મોટા સત્પુરુષ હોય એ જ્યારે માથે બધું એટલે ત્યારે આપણે પલક પલક મોઢું કરીને એ પાળી માનની, અને તોય પાછા જગતમાં એમ કહી કે હું તો આજ્ઞામાં રહું છું, હો એવું આપણે તો નથી કરતા ને ભાઈઓ. સાવધાન, એ જમાનામાં દીકરીઓની અમુક ઉંમર થાય એટલે એમને કન્યાદાન દેવાનો જે સમય હતો, રિવાજ હતો, એટલે સ્વામિનારાયણ ભગવાન ચિંતિત થવા લાગ્યા કે મારા વચને ઓલી બે દીકરીઓને ધમડકા વાળાએ જીવાડી છે, એનું કન્યાદાન મારે દેવાનું છે, હું એનો બાપ બન્યો છું, એ લોકોએ એ શરતે તો એને જીવાડી છે. શ્રી હરિજી મહારાજને આની ચિંતા હતી અને એટલે જ આજ ગામ લીંબલીમાં મારો વાલો ઝડપભેર આવી રહ્યા છે. જોવો હવે શું બને છે. મહારાજ લીંબલીમાં આવ્યા, મૂળી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ છે. ગામમાં શેઠ મૂળજીભાઈ કરીને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા, સગરામભાઈ પણ બહુ જ સારા સત્સંગી હતા, દિવસ રાત સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા. અહીંયા તો એવું લખ્યું છે, શ્વાસો શ્વાસ સમર્થા શ્યામ, કોઈ શ્વાસ ભગવાનના સ્મરણ વિનાનો ન જાય એવી એમની ભક્તિ ભાવના હતી. એમનો આવો પ્રેમ જોઈને મહારાજ એમના ઘેરે ઉજર્યા અને મૂળજી શેઠને વાત કરી કે મૂળજી શેઠ, આવી એક અમારે ચિંતા છે, અમે બે દીકરીઓને કન્યાદાન દેવાનું માથે રાખ્યું છે અને એમની ઉંમર થઈ છે, તો હવે આની વ્યવસ્થા કરો, અમારે એની ચિંતા છે. કે મહારાજ આપની શું મરજી છે. મહારાજ કે તમારા ગામમાં જે દરબારો છે અમને ખબર છે કે અહીંયા એમની ઉંમરના બે દીકરાઓ છે, તો વાતચીત ચલાવો. મૂળજી શેઠે મહારાજનો રાજીપો લેવા માટે હા પાડી, તાબડતોબ દરબારગઢમાં ગયા. લીંબલી ગામનો જે એ જમાનાનો દરબારગઢ હતો, જ્યાં દરબાર ભાઈઓ રહેતા હતા, એ દેશી જમાનાનું આ ગામ. તો મહારાજના વચને મૂળજી શેઠ ગયા તો ગામમાં દેહળજી બાપુ હતા, ગામધણી દરબારનું નામ દેહળજી બાપુ. એની આગળ જઈને મૂળજી શેઠે વાત કરી કે બાપુ, આપના બે કુંવરો અમારા સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં આવ્યા છે, એમાં મોટા દીકરાનું નામ સામતસિંહ અને નાનાનું નામ હરિભા, દેવલજી બાપુએ આવા બે નામ રાખેલા. તો બાપુ, તમે બંને આપના કુંવર સાહેબોને લઈને અમારા સ્વામિનારાયણ ભગવાન પાસે પધારો. દેવલજી બાપુને ગુણ હતો, સારા સંસ્કારી હતા. આવ્યા બાપ દીકરો ત્રણેય, આવીને સ્વામિનારાયણ ભગવાનના પગે પડ્યા. દેવળજી દરબારે જ્યારે મહારાજને વિનવણી કરી કે બોલો ને પ્રભુ, શું કામ પડ્યું છે મારા જોગું, ત્યારે મહારાજે સીધી એવી વાત કરી કે તમારો ભાવ અને પ્રેમ છે તો હું એક માગું નાખું છું. હે કે હા, હું એક માગું નાખું છું, બોલો ને, બોલો 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 પ્રભુ, કે આજથી આ તમારા બે દીકરા અમારા જમાય. કોણ બોલી રહ્યું છે? સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. ઓહો હો હો, તમારા બેવ દીકરા જે જાણો અમારા જમાય તે. હે,
દેહળજી બાપુને તો રૂવાડે રૂવાડું ઊભું થઈ ગયું કે હે સ્વામિનારાયણ, બાપા આપ શું બોલો છો? કે હા, કે જાઓ આપના વેણે કબૂલ. હજી તો ગામ ઠામની નથી ખબર કે દીકરીઓ ક્યાં ગામમાં છે, કોની છે, એ પૂછ્યું છે. કબૂલ સ્વામિનારાયણ બાપા, તમારા વચનને કબૂલ. મહારાજ બહુ જ રાજી છે, મહારાજ બહુ જ રાજી છે. તાબડતોબ મહારાજ કે અત્યારે અત્યારે ચાંદલા. પછી ચાંદલા કર્યા છે નાથે, મારા પ્રભુએ સામતસિંહ અને હરિભાને ચાંદલા કરી આપ્યા કે આ જ ચાંદલા તમે ચાંદલા કરો છો ને અહીંયા ચાંદલા. શ્રીફળ અને રૂપિયા આપ્યા હાથે. મૂર્તિ શેઠ તો તરત ને તરત બધી વ્યવસ્થાઓ લઈ આવ્યા. એક શ્રીફળ ને ભાઈ રૂપિયો આપી દીધું. આવું કંઈક કરતા હોય છે ને, શ્રીફળ આપે ને રૂપિયો આપે, એવું કંઈક ગ્રસ્થાશ્રમમાં હોય છે મારા ભાઈઓ. તમારા આશ્રમની અમારે લોકોને વાતો કરવાની આવે ત્યારે થોડુંક બાપા કન્ફ્યુઝન ન થઈ જાય એટલે પાકું કરવું પડે ભાઈ. સ્વામિનારાયણ બાપા બહુ જ રાજી થઈ ગયા. જ્યારે પેલા બંને કુંવરોને મહારાજે ચાંદલા કર્યા, કંઠી માળાઓ પહેરાવી, ત્યારે શ્રી હરિજી મહારાજ એક બાજોઠ ઉપર બેઠેલા હતા. વાલા ભાઈઓ, ગામ લીમલીમાં હજી આજની તારીખે બાજોઠીઓ છે. પછી ચાંદલામાં મહારાજે તલવાર ભેટ આપી. દરબાર છે ને, ભેટમાં તલવાર. એ પરિવાર બહુ સારો હતો, એમણે માંગણી કરી કે હે પ્રભુ, અમને કાંઈક સારું બીજું આપનો આ સંબંધવાળું સંભારણું આપો. મહારાજે ચરણારવિંદની બે જોડ પાડી આપી. તમને ઉતાવળ તો થાય જ છે કે હવે દર્શન કરાવી દો ભાઈ સાહેબ, જલ્દી આ બધું દર્શન કરાવો. તો કરાવી દો. ચાલો ને ભાઈ, આપણને એ દર્શન થતા હોય તો શું વાંધો છે. વાલા ભક્તો, આ એ બાજોઠીઓ છે કે જેના ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા હતા, એ જ તલવાર છે. જો પેલા બે જોડી ચરણારવિંદ દિવાલની ટેકે ઊભા દેખાય છે ને, એમ પણ કહેવાય છે કે મહારાજે જે કંઠી પહેરાવી હતી, માળાઓ આપી હતી, એ બધું જ હજી સુધી આ બધું સચવાઈ રહ્યું છે. એક ચાંખડી છે આ ગામમાં, થોડી આજે તો કંઈક બધી મઢાવી છે, એનું પેલું બોરિયું તૂટી ગયું છે, પણ એક ચાંખડી છે. પરંપરામાં એવું સાંભળવા મળ્યું કે એક વખત સ્વામિનારાયણ ભગવાન સગરામભાઈને ત્યાં આવ્યા હતા અને કંઈક ઉતાવળીમાં એક ચાંખડી પડી ગઈ, એક પ્રભુની પાસે રહી, એ આ પ્રસાદીની છે એવું પરંપરામાં સાંભળવા મળે છે. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને પોતાના વસ્ત્રો એ વખતે જે ધારણ કર્યા હતા ને એ આ પરિવારને આપી દીધા. આ ચારમાં એક વસ્ત્રો પણ છે, જો રહી આવેલા ખૂણામાં દેખાય છે ને, એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાનને ધારેલા લુગડા છે. વાલા ભક્તો, આજ દિવસ સુધી આ બધી જ પરમ સત્ય ઘટનાના પુરાવાઓ આપણને મળી રહ્યા છે. સામતસિંહ બાપુ અને હરિભા બાપુ સાથે સ્વામિનારાયણ ભગવાનને ચાંદલા કરીને આ વહેવાળ ગોઠવ્યા. તાબડતોબ શ્રી હરિજી મહારાજે નક્કી કર્યું કે જાઓ કોઈ માણસ મોકલો ધમડકા. ઠેઠ ધમડકા, સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી માણસ ગયો. ત્યાં દરબારોને વાત કરી કે પ્રભુએ કહેવડાવ્યું છે બંને દીકરીઓ લઈને આવો, કન્યાદાન દેવાનું છે. તો એ લોકોને તો આમ થયું, એના ગામમાં ને ગામમાં આ થાય તો વળી કંઈક રીત રિવાજ, એના કરતાં પ્રભુએ અહીંયા જ તેડું કરાવ્યું. બંને દીકરીઓને લઈને આવ્યા અને આ બંને જે દીકરાઓ મહારાજે જમાઈ કહીને બોલાવ્યા હતા એમની સાથે સ્વામિનારાયણ ભગવાને પોતે લગ્ન વિધિ ગોઠવાવી અને એ પરણેતર કરાવ્યું. એમાં જે કરણીબા કરીને મોટી દીકરી હતી સામતસિંહ જોડે વરાવ્યા, અને તેજુબા કરીને નાની દીકરી હતી રાયધણજીની, એને હરિભા સાથે વરાવ્યા. બે બહેનો એ કેવા ભાગ્યશાળી હે, ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણે એમને કન્યાદાન આપ્યા. પેલા બે ભાઈઓ પણ બહુ જ ભાગ્યશાળી,
સૌના ભાગ્યનો કોઈ પાર નથી કે જેને પ્રભુએ જમાય ગણીને બોલાવ્યા. આવી રીતે શ્રી હરિજી મહારાજે બાળ હત્યાનું નિવારણ કર્યું અને સાંસારિક આવી કેટલીક ઉપાધિઓ માથે લઈને પણ ધર્મ પ્રવર્તાવ્યો. વાલા ભક્તો, આજ સ્વામિનારાયણ સંપ્રદાયની આ ઉજળી આન બાન શાન, એના માટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને એમના વડવાઓ, આપણા બધા જ વડવાઓ સંતોએ બહુ 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 કર્યું છે. આજ દિવસ સુધીના જે સ્વામિનારાયણ ભગવાનના રદગત અભિપ્રાયને જાણનારા સંતો વડીલો છે, એ બધા હજી એ રાત દિવસ દાખલો કરતા આવ્યા છે, ત્યારે ઊંઘ તમે ભગવાન ભજી રહ્યા છીએ, આટલો ધર્મ પાળી રહ્યા છે. પ્લીઝ હવે કોઈ દિવસ આજ્ઞા ન લોપીએ, સત્સંગ ગૌણ ન કરીએ તો બહુ જ સારું. ધન ધન શ્રી ધર્મ કુમાર, ધન સદ્ધર્મ સ્થાપન હાર, ધન ધન એ લીમલી ગામ વાલે કર્યું તીર્થનું ધામ. જે સગરામભાઈ ગામ લીમલીમાં રહેતા હતા એના ઘરે પણ મહારાજ એક કરતાં વધુ વખત આવેલા છે. એના કુબામાં હંતાણા છે, એક કુબાનું આજે સંભારણું જોવા મળે છે, તો દર્શન કરી લી. ઓરિજિનલ નથી પણ આબેહોબ એના સંભારણામાં આવો કુબો ત્યાં બનાવી રાખ્યો છે. એની એકદમ નજીકમાં અડીને છે એ મંદિર છે. આજ રોજ પણ આવું બધું છે, એના દર્શન કરીને આપણને બહુ આનંદ થાય છે. જે મૂળજી શેઠના ઘેર સ્વામિનારાયણ ભગવાનને ઉતારો કર્યો તો એ ઘર, એ બધી જગ્યાઓ આજે એના એ જ સંદર્ભમાં નહીં પણ થોડા ઘણા ફેરફારો સાથે છે ખરી. મૂળજી શેઠનું બે માળનું મકાન મેડીવાળું હતું. સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો ત્યાં જાતા, રોકાતા, ઉતરતા. હવે હું થોડીક વાત કરી દઉં. જે બે દરબારી દીકરાઓ સાથે સ્વામિનારાયણ ભગવાનને ધમડકાની રાયધણજી બાપુની બે દીકરીઓ પરણાવી, એમનો આગળ જતા વંશ વેલો કેવો ચાલ્યો. મૂળ ગામ લીમલીના દેહળજી બાપુ, એમના બે દીકરા સામતસિંહ બાપુ અને હરિભા બાપુ, એમાં સામતસિંહ બાપુનો આગળ વસ્તાર ચાલ્યો. સામતસિંહ બાપુ અને કરણીબા બેના દીકરા તરીકે દેહાજી બાપુ થયા. એમના રાણા બાપુ, એમના અમરસંગ બાપુ અને એમના જીવુભા બાપુ, એમના ત્રણ દીકરા મનુભા, મેરુભા અને જોરુભા બાપુ, એમાંથી મનુભા બાપુના ઇન્દ્રસિંહ બાપુ આજ લીમલી ગામમાં છે. એમના દીકરા શક્તિસિંહ બાપુ છે. આ બધા પરિવારોએ આ બધી આપણને માહિતી પૂરી પાડી. આપણા હરિભક્તો પુરુષોત્તમભાઈ ચાવડા વગેરે સુરેન્દ્રનગરવાળા ગયા હતા, શક્તિસિંહ બાપુએ બહુ સહકાર આપ્યો. આ બધા જ ફોટા પાડવા દીધા, બધી વાતચીતો કરી. અને વાલા ભક્તો, એક આશ્ચર્યની વાત તો એ છે, શક્તિસિંહ બાપુના મા અને ઇન્દ્રસિંહ બાપુના ધર્મપત્ની દશરથબા આજ જીવે છે. એણે આપણા હરિભક્તોને એમ કીધું કે અમારા ભાગ્યમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ આવી છે ને, મેં મારી હગી આંખે કેટલીક વાર એ આમાંથી તેજ નીકળતા જોયું છે, આ તો પ્રગટ પુરાવો છે. આ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદના પ્રસાદીની વસ્તુઓ આજ પણ અમને આવી દિવ્યતા દેખાડે છે, એવું એ માડી એ મા બોલ્યા છે. રાયદણજીના નાના દીકરી તેજુબા, જેમની જોડે પરણાવ્યા, એ હરિભા બાપુ, એમનો વસ્તાર ચાલ્યો. હરિભા બાપુના બે દીકરા મોહબ્બતસિંહજી અને દોલતસિંહજી, એમાંથી દોલતસિંહજીના બે સૂરજમલસિંહજી અને ઉદયસિંહજી. સૂરજમલસિંહજી ને દેવીસિંહજી થયા અને એમના અત્યારે બે દીકરાઓ છે, ભવાનીસિંહ અને અનિરુદ્ધસિંહજી. એમાંથી ભવાનીસિંહભાઈ બહુ જ સજ્જન, સંપૂર્ણ નિર્વ્યસની સંસ્કારી છે. એમણે પણ આપણને આ બધી બાબતમાં ખૂબ સારો સપોર્ટ કર્યો છે. હું વિનંતી કરીશ ભવાનીસિંહ બાપુ, શક્તિસિંહ બાપુ, સૌ કોઈને, ઇન્દ્રસિંહ બાપુ, એ આપના વડવાઓનો ઇતિહાસ તો સાંભળો ભાઈ. હે સ્વામિનારાયણ બાપાએ, ખુદ પરમાત્માએ જેમને પોતાના જમાઈ તરીકે ગણેલા, એ તમારા વડવાઓ છે. તમે તો એના કુળમાં જન્મ્યા છો. જે બે દીકરીઓને સ્વામિનારાયણ ભગવાને જીવાડી અને એનું કન્યાદાન આપ્યું, તમે તો એના વંશ વેલા વિસ્તારમાં આવો છો. તમારું ગૌરવ તો આભે આંબ્યું, પણ એ જ પરંપરામાં
આપનો સત્સંગ, આપના સંસ્કાર, આપની નિષ્ઠા આભે આંબી જાય તો હોનાનો હુરજ ઉગ્યો હો ભાઈ. હે તો આપ સૌ એ સત્સંગનો વારસો જાળવી રાખો એવી અમારી સૌ સાધુ સંતોની વિનંતી છે. એ જેના ઘરે આવી આવી પ્રગટ પરચા પૂરે એવી પ્રસાદીની વસ્તુઓ હોય એના ભાગ કેટલા કહેવાય, હે એ આ પરિવારના ભાગ કેવા. અને જો તો ખરા આજ દિવસ સુધી પણ આમ સાચવીને રાખે છે. હા, કોઈ સાધુ સંતો કે હરિભક્તો જ્યારે જ્યારે દર્શન કરવા જાય ત્યારે એ પરિવારને બહુ ડિસ્ટર્બ ન થાય એવું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ ગ્રહસ્થી છે, એના પણ કંઈક રીતિ રિવાજો હોય, કોઈને કોઈ એમની પણ કંઈક મુશ્કેલીઓ હોય, તો એમના ઘરે મંદિરને જેમ ગમે ત્યારે જઈએ અને ગમે તે રીતે એ પણ યોગ્ય તો ન ગણાય. આપણે પણ સૌએ વિવેક રાખવો જોઈએ. પરંતુ આ બધો ઇતિહાસ સાંભળીને આપણને આજ ગૌરવ લેવાનું મન થાય છે કે શું સ્વામિનારાયણ ભગવાન એમનો આ દૈવ્ય ભવ્ય સંપ્રદાય અને એમણે આ ધરતી ઉપર આવીને કેવા કામ કર્યા મારા ભાઈઓ. હે, આજે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે જે જે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પાળે છે, એમની ઉપાસના ભક્તિ નિષ્ઠા રાખે છે, એ બધા જ સુખિયા સુખિયા અને સુખિયા થાય છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવા સ્વામિનારાયણ ભગવાન આપણા ભાગ્યમાં આવ્યા, આપણને એમણે ઓળખાણ આપી, એમના ભગત બનાવ્યા. એનો સારધાર નિશ્ચય રાખવો, નિષ્ઠા રાખવી, કેફ રાખવો, અને કોઈ પણ સંજોગોમાં એ ભક્તિ ભજનમાંથી પાછા પડવું નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. પહેલા ભક્તો, 3 વર્ષની અંદર આપણને જે લાભ એક જ વાર પ્રાપ્ત થાય એવી 1.5 માસની પવિત્ર કથાનો લાભ વાલા ગુરુજીની પ્રેરણાથી કૃપાથી આપણને સૌને મળ્યો. અને આ 1.5 માસની કથાના વક્તા પદે રહી પૂજ્ય દયાળુ સ્વામી જે આપણને મહારાજના મીઠા મીઠા ચરિત્રો સંભળાવ્યા, એમાં આપણને જે કાંઈ મજા આવી એ આપણે સૌ કોઈ તાળીથી બતાવી દઈએ તો ચાલશે? વાલા ભક્તો, આપણી શાસ્ત્રીય પરંપરા અનુસાર પવિત્ર 1.5 માસની કથાના અંત પ્રસંગે આપણે સૌ કોઈ વક્તા વ્યાસ સ્વરૂપ એવા વક્તાશ્રીનું આરતી પૂજન વગેરે કરતા હોઈએ છીએ. તો તે મુજબ જે કોઈ ભક્તોને દક્ષિણા પેટે ધોતિયા ઉડાડવાની ભાવના હોય તે ભક્તો અત્યારે મનોમન સંકલ્પ કરી લે અને સૌ કોઈ ભક્તો વતી પૂજ્ય કૃપાળુ સ્વામીને વિનંતી કરીશ. પૂજ્ય કૃપાળુ સ્વામી આવશે, તેઓ આવી વાલાવાલા મહારાજ પોથીસી તેમજ વક્તા સ્વરૂપ એવા પૂજ્ય દયાળુ સ્વામીનું પૂજન કરશે. અને જે ભક્તોના નામ લઉં તે ભક્તો ત્યારબાદ આરતીનો લાભ લેવા માટે પણ સ્ટેજની સમક્ષ આવીને ઊભા રહેશો. પંકજભાઈ ડી પટેલ, મહેશભાઈ ઠક્કર, આપણે બે વાલાવાલા ગુરુજી પણ પૂજનનો વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ તમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિ મતામ નરાણા મેકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગ યોગમનુ બાહ્યાંતરિન્દ્રિય ગણ સ્વસનાદિ દૈવ મૃત્યુદ્ભવ સ્થિતિ લયાનપિ જાયમાનાન સ્થિત્વા તથા સ્વમહસા પૃથગીક્ષમાણમ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે માયામયા કૃતિતમો શુભ વાસનાનામ કર્તુમ નિષેધ મુરુધા ભગવત સ્વરૂપે નિર્બીજ સાંખ્ય મત યોગ ગયુક્તિ ભાજમ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આવી સરસ કથા સંભળાવી તે બદલ અમે દયાળુ સ્વામી પર બહુ રાજી છીએ. અને આની આ કથા પાછી કાલથી આગળ જ ચાલવાની છે એથી બહુ વિશેષ રાજી છીએ. અને જે કોઈ દયાળુ સ્વામીની કથાનો લાભ લે છે એ બધાય એવા આશીર્વાદ આપજો, એવા આશીર્વાદ આપજો કે દયાળુ સ્વામી ઉપર શ્રીજી મહારાજ અને આખું અક્ષરધામ એવા રાજી થાય, એવા રાજી થાય કે એને આમ 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 ઉપાડી લે અને એને માટે હું કરી નાખે, એટલું કહીને વિરમું છું. જય શ્રી. વાલા ભક્તો, અત્યારે વ્યાસ સ્વરૂપ વક્તાશ્રીની આરતી.
ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે ચિત ધરાથી ચરણે ચિત ધરાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્યનોતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તશે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમાપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા